विद्यार्थी मित्रों जय श्री स्वामीनारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ द्वारा चालता ऑनलाइन शिक्षणમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ નો આપણે અભ્યાસ કરશું અને એ વિષય પ્રવેશના આધારે એ અર્થશાસ્ત્રના વિષય પ્રવેશના આધારે ભારતીય चिंतन अर्थशास्त्र में भारतीय चिंतन शू है अर्थशास्त्र में पश्चिमी देशों अर्थशास्त्रीय मंतव्य शू है अर्थशास्त्र विषय एन आप अभ्यास करूँ। तो सौ प्रथम आ 11मा धोरण में तमे आव्या छो तो घणा एवा नवा विषयों तमने भणवाना रहता है जेमा एक विषय अर्थशास्त्र पण छे। अर्थशास्त्र एटले के थोड़ू घणु आपणे इतिहास में थोड़ू इतिहास में झाँकी ने जवू पड़े कि आदिमानवना युग में मानवी केवू हतू अने एना आधारे एनी अर्थशास्त्र ने लगती प्रवृत्ति केवी रीते सांकड़ी लेवामां आवी छे ए आपणे अहींया भणशुं। हवे सौ प्रथम मानवी छे ए बुद्धिशाळी प्राणी छे अने ते पोतानी आसपासनी परिस्थितिनुं विश्लेषण छे ए करी शकतो होय छे अने एना आधारे ज ते परिस्थितिनुं विश्लेषण अने वर्गीकरण पण करे छे। हाँ, मानवी सुख रूप जीवी सके अने एना माटे ज ते समाज व्यवस्था राज्य व्यवस्था अने अर्थव्यवस्था आधारे ते मानवी पोतानी प्रवृत्तिओने प्राधान्य आपे छे अने आ व्यवस्थाओ उभी करे छे अने आवी व्यवस्थाओने समझवा माटे पेढ़ी दर पेढ़ी चलावा माटे तेवी व्यवस्थाओमां ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલને લગતા અહીંયા શાસ્ત્ર આપણે ભણવાના છે। તો અહીંયા જે માનવી છે એ પોતાની પરિસ્થિતિનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરે છે। સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તે એના વ્યવસ્થાને આધારે જે ઉદ્ભવતા પ્રશ્નો અને એને આધારે જે સમસ્યા ઉદ્ભવે એનો ઉકેલ લાવવા માટે અહીંયા અર્થશાસ્ત્રમાં વાત કહેલી છે। એના આધારે પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે શાસ્ત્રોની જ રચના કરવામાં આવે છે એટલે કે શાસ્ત્રોનું ઉદ્ભવ થતું હોય છે। જે પણ માનવીની અર્થવ્યવસ્થાને આધારે જે પણ માનવીના પ્રશ્નો સમસ્યાઓ છે એના ઉકેલ માટે જ શાસ્ત્રોની રચના કરવામાં આવતી હોય છે અને આ સમસ્યાઓ એટલે કે આર્થિક સમસ્યાના ઉકેલ માટે આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। આ એક આપણે સામાન્ય બાબત સ્વરૂપે પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોવાનું છે કે આર્થિક સમસ્યાના ઉકેલ માટે આર્થિક સમસ્યા એટલે શું તો નાણાંને લગતી સમસ્યા। આર્થિક સમસ્યા એટલે નાણાંને લગતી સમસ્યા રૂપિયાને લગતી સમસ્યા એના ઉકેલ માટે આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર। આર્થિક વર્તનનો એટલે કે નાણાં કમાવાને લગતી જે કામ કરવાની ક્ષમતા છે એનું માનવીનું વર્તન છે આર્થિક વર્તનને લગતું જે શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રમાં આવે છે। તો આ થઈ પ્રસ્તાવનાની વાત। હવે આપણે અર્થશાસ્ત્રનું અર્થ જોઈએ। અર્થશાસ્ત્રનું સામાન્ય અર્થ કાઢીએ તો અર્થનો શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર એટલે કે અર્થનો શાસ્ત્ર એનો આપણે અર્થશાસ્ત્ર તરીકે અર્થ કાઢી શકીએ। હવે એ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે। અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ સંસ્કૃત પરથી ઉતરી આવ્યો છે અને અર્થના અનેક જુદા જુદા અર્થો એટલે કે જુદા જુદા એના નામો કહીએ તો એક ઉદ્દેશ્ય થાય છે, કશુંક મેળવવું થાય છે, આર્થિક એવા ત્રણ શબ્દો અર્થને લગતા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવતા એના અર્થ ત્રણ થાય છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવાનું અને આધુનિક સમયમાં અત્યારે આર્થિક શબ્દ વધુ મહત્ત્વ ધરાવે છે। અર્થ ઉપરથી ઉતરી આવતા આ ત્રણ શબ્દો છે। હવે અંગ્રેજી શબ્દ જોઈએ તો અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહીશું એટલે કે આ ઇકોનોમિક્સ શબ્દ અંગ્રેજી શબ્દ જે સૌ પ્રથમ ગ્રીક ભાષામાં ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ શબ્દ પરથી ઉતરી આવેલો આ ઇકોનોમિક શબ્દ છે એટલે કે સૌ પ્રથમ ગ્રીક ભાષામાં આનો અર્થશાસ્ત્રનો ઉલ્લેખ ઓઇકોનોમોસમાંથી
કરવામાં આવ્યો હતો. તો આ ઓઇકોનોમસને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, એક તો ઓઇકોસ અને બીજું નોમોસ. તો ઓઇકોસ શું કહે છે કે વ્યક્તિગત માલિકીની કોઈ પણ વપરાશની, ઘર વપરાશની, ઘર વખરીની કે ઘરના સરસામાનની વસ્તુઓ આ ઓઇકોસના શબ્દમાં આવી જાય છે. જ્યારે નોમોસમાં એ વસ્તુઓના સરસામાનના વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવાય છે. એટલે કે આ ઓઇકોનોમોસના બે ભાગ પાડવામાં આવી, જેમાં ઓઇકોસ અને બીજો ભાગ નોમોસ. ઓઇકોસ એટલે કે વ્યક્તિગત માલિકીની કે કોઈપણ ઘર વખરી કે ઘર વપરાશની સાધનોનો સમાવેશ આ ઓઇકોસમાં આવે છે. જ્યારે નોમોસમાં તે વ્યવસ્થાપન કરવાની રીત, એટલે કે આ ઘર વપરાશના જે સાધનો છે તેને વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવાય છે. આ રીતે આ બે શબ્દોમાંથી આખો એક શબ્દ, ગ્રીક શબ્દ ઓઇકોનોમસ ઉદ્ભવ્યો છે અને એના આધારે જ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ આવે છે. હવે અહીંયા આ થઈ અર્થશાસ્ત્રના અર્થ વિશેની માહિતી. એના આધારે આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વિશે આપણે અભ્યાસ કરશું કે ભારતના તત્વચિંતકો, ભારતના જે પણ વિદ્વાનો હતા એણે અર્થશાસ્ત્રને કેવા કેવા નામથી ઓળખાવ્યું. તો અહીંયા અર્થશાસ્ત્રમાં, ભારતીય ચિંતનમાં ભારતીય સંસ્કૃતિ આશરે 5000 વર્ષથી પણ ખૂબ વધારે જૂની છે. આ સંસ્કૃતિમાં તે 5000 વર્ષથી ખૂબ વધુ જૂની અને એ સંસ્કૃતિમાં 4 પુરુષાર્થ વર્ણવવામાં આવ્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 4 પુરુષાર્થ વર્ણવવામાં આવ્યા છે. પહેલું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થમાંથી આપણે અહીંયા અર્થશાસ્ત્રમાં અર્થને મહત્ત્વ આપવાનું છે. આ 4 પુરુષાર્થો એમાંથી અર્થને મહત્ત્વ આપવાનું છે. હવે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણ છે એ કેન્દ્ર સ્થાને ગણવામાં આવ્યો છે. હવે અહીંયા કને 4 પુરુષાર્થ, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે કે અર્થને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા અર્થ એટલે કે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ, એટલે કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ, એટલે કે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ. એટલે કે કશુંક મેળવવાની અપેક્ષા, એટલે કે કશુંક એટલે કે આપણે નાણું મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ કે પછી કોઈ પણ વસ્તુ મેળવવાની, વસ્તુના બદલે વસ્તુ. પહેલાના જમાનામાં તો વિનિમય થતું હતું, વસ્તુના બદલે વસ્તુની લેવડ દેવડ, ત્યારબાદ નાણું અસ્તિત્વમાં આવ્યું છે. એટલે કે વિનિમય પ્રથા પહેલાના જમાનામાં હતી. તો ત્યારે પણ કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ એને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહીશું અને અર્થોપાર્જન કરવાની પ્રવૃત્તિ એને પણ અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવે છે. અહીંયા કૌટિલ્યએ, કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય. તો કૌટિલ્યએ પણ ભારતીય ચિંતનમાં અર્થશાસ્ત્રમાં, અર્થશાસ્ત્રમાં પોતાની એક વ્યાખ્યા આપી છે કે કૌટિલ્ય શું કહે છે કે માનવીની વૃત્તિ અર્થ છે. માનવીની વૃત્તિ અર્થ છે, એટલે કે માનવીની પ્રવૃત્તિ અર્થ છે, નાણું છે. અર્થને આપણે નાણાં સ્વરૂપે ગણશું તો માનવીની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે, એટલે કે મનુષ્ય જેમાં વસે છે, જેના પર વસે છે, વસવાટ કરે છે, રહે છે, તે ભૂમિને પણ અર્થ ગણાવે છે કૌટિલ્ય. અને તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. એટલે કે એક તો માનવીની વૃત્તિ અર્થ છે, એટલે કે પ્રવૃત્તિ અર્થ છે, સાથે સાથે મનુષ્યના વસવાટની ભૂમિ પણ અર્થ છે. એટલે કે જે વસે છે, જે ભૂમિ પર રહે છે, તે ભૂમિ પણ અર્થ ગણાવે છે કૌટિલ્ય. અને તેના આધારે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો અહીંયા કને લાભ પાલનના ઉપાયો, એટલે કે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર અહીંયા કૌટિલ્ય જણાવે છે. તો આ કૌટિલ્યની પોતાની અર્થશાસ્ત્ર સંદર્ભે સૂચવેલી વ્યાખ્યા છે. જો વ્યાખ્યા ક્યારે પણ પૂછાય, કોઈ પણ તત્વચિંતકની, અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પૂછાય તો એનામાં શબ્દે શબ્દ એને એ લખવું પડે છે. તો ફરજિયાત આપણે આ શબ્દે શબ્દથી આ વ્યાખ્યા આપણે પાકી કરવી પડે અને એના આધારે જો પરીક્ષામાં પણ આવી વ્યાખ્યાઓ પૂછાતી જ હોય છે તો આ વ્યાખ્યામાં આ શબ્દો એના આધારે બનતા વાક્યો તો
એનું આપણે અહીંયા અર્થશાસ્ત્ર સ્વરૂપે કૌટિલ્યએ આપેલા વિચારો આપણે જોયા, જેનામાં મનુષ્યના કલ્યાણને લગતી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે અર્થશાસ્ત્રમાં. અને એના આધારે જ મનુષ્ય છે એ પોતે પણ અહીંયા કને જે પોતાની વસવાટની ભૂમિ છે એનામાં પણ અહીંયા લાભ પાલનને લગતું શાસ્ત્ર છે એ પણ અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવ્યું છે. તો અહીંયા આ ભારતીય તત્વચિંતનમાં કૌટિલ્ય કે જેનું બીજું નામ ચાણક્ય છે, તો એમણે 2500 વર્ષ પહેલાં આ અર્થશાસ્ત્રની અહીંયા વ્યાખ્યા સૂચવી હતી. પોતાનું પુસ્તક કૌટિલ્યએ પુસ્તક પણ લખ્યું હતું અર્થશાસ્ત્રને લગતું, અને અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું કૌટિલ્યએ, અને એનામાં આ મુખ્ય વ્યાખ્યા અર્થશાસ્ત્રની વ્યાખ્યા કૌટિલ્યએ આપણા ભારતીય ચિંતનમાં આપેલી છે. હવે એના આધારે જ કૌટિલ્યએ અર્થને કેન્દ્ર, આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્ર ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને પણ અહીંયા ધ્યાનમાં રાખીને થતી હોય છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થને નહીં પણ માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને થતી પ્રવૃત્તિ છે. અને એના આધારે ચાણક્યના એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. અને એ પણ ચાણક્ય પણ મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે એમ કહે છે. એટલે કે ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ અહીંયા ભારતીય ચિંતનમાં રજૂ કર્યું છે. એટલે કે રાજાશાહીનો પણ રાજ્ય વ્યવસ્થામાં પણ આર્થિક બાબતો કે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં પણ આર્થિક બાબતોનું અહીંયા ભારતીય ચિંતનમાં કૌટિલ્યએ કે ચાણક્યએ રજૂ કર્યું છે. કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે અને આ અર્થશાસ્ત્ર નામ કૌટિલ્યએ આપ્યું છે. તો આના આધારે આ આપણે ભારતીય ચિંતન વિશે આજે અભ્યાસ કર્યો. હવે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ. તો પશ્ચિમનું અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસમાં સૌપ્રથમ તત્વચિંતક એરિસ્ટોટલે પોતાના પુસ્તક ઇકોનોમિકામાં શું લખ્યું છે, ઉદ્યોગમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્ત્વ આપ્યું છે. એરિસ્ટોટલે પોતાના પુસ્તકમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્ત્વ આપ્યું છે, જેનામાં શ્રમ વિભાજન એટલે કે શ્રમનું વિભાજન, શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જાય તો એ શ્રમનું વિભાજન ગણાતું હોય છે, અને વિશિષ્ટીકરણ એટલે કે કોઈ એક ખાસ પ્રકારનું કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા જ કરાવવામાં આવતું હોય તો એને વિશિષ્ટીકરણ કહી શકાય છે. તો અહીંયા એરિસ્ટોટલે ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્ત્વ આપ્યું છે. એના આધારે જ આર્થિક અભ્યાસો તર્ક કે કલ્યાણને બદલે પ્રયોગ અને ચકાસણીના આધારે શરૂ થયા. એટલે કે એરિસ્ટોટલે જે શ્રમ વિભાજનને વિશિષ્ટીકરણને મહત્ત્વ આપ્યું એના આધારે જ જે આર્થિક અભ્યાસો હતા પશ્ચિમના દેશોના જે પણ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના ઉદ્ભવ માટેના જે આર્થિક વિચારો રજૂ કર્યા એનામાં તર્ક કે કલ્યાણને બદલે શું મહત્ત્વ આપ્યું, પ્રયોગ અને ચકાસણીને મહત્ત્વ આપ્યું, અને એના આધારે અર્થશાસ્ત્રમાં જે પણ બાબતો ઉમેરાઈ તે પ્રયોગ અને ચકાસણીના આધારે શરૂ થયા. એટલે કે આપણું ભારતીય ચિંતન શું કહે છે કે તર્ક કે કલ્યાણને ભારતીય ચિંતન મહત્ત્વ આપે છે, જ્યારે પશ્ચિમના દેશોના અર્થશાસ્ત્રીઓ છે તે પ્રયોગ અને ચકાસણીને મહત્ત્વ આપે છે અર્થશાસ્ત્રમાં. તો આ રીતે જે એરિસ્ટોટલે વાત કરી છે એ મુજબ જ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન થયું, વિશિષ્ટીકરણ થયું, અને એના આધારે જ જે અભ્યાસમાં સંશોધન ક્ષેત્રે પણ વિશિષ્ટીકરણ આવું ગયું, અને એના આધારે અર્થશાસ્ત્રમાં તર્ક અને કલ્યાણને બદલે પ્રયોગ અને ચકાસણીના અભ્યાસો શરૂ થયા. હવે આવે છે એડમ સ્મિથના મતે. એડમ સ્મિથ આ પણ અર્થશાસ્ત્રીનું નામ મુખ્ય છે, મહત્ત્વનું છે. અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથ કહેવાય છે. એડમ સ્મિથે પોતે 1776માં સ્વતંત્ર ચિંતન
रजू कर्यु अर्थशास्त्र बाबतनी। तो अर्थशास्त्र में स्वतंत्र चिंतन एटले के स्वतंत्र विचारों रजू कर्या एडम स्मिथे। अने एमणे टूंक में शू शू रजू कर्यु के वेल्थ ऑफ नेशन तरीके आ टूंक में एक पुस्तक तरीके प्रख्यात थयु। पोतानुं स्वतंत्र चिंतन जे पुस्तक में रजू कर्यु अर्थशास्त्र लगतु ते वेल्थ ऑफ नेशन ना नामे प्रख्यात थयु। अने एना आधारे ज एडम स्मिथे एक व्याख्या रजू करी। एडम स्मिथे पण अर्थशास्त्र ने एक व्याख्या आपी के अर्थशास्त्र ए संपत्तिनु शास्त्र छे। एटले के एडम स्मिथे जो कौटिल्यए मानव कल्याण ने ध्यान में राखी ने अर्थशास्त्रनु आखू जे पोतानो विचार रजू कर्यो जेनामां मानव छे एने वृत्ति अर्थ छे मनुष्यनी वसवाटनी भूमि अर्थ छे अने ई बधी बाबतो रजू करी। तो अहींया कने एडम स्मिथे શું કીધું છે કે અર્થશાસ્ત્ર એ શું છે સંપત્તિનું શાસ્ત્ર છે એટલે કે સંપત્તિ તરીકે અર્થશાસ્ત્રને ગણાવે છે અને એના આધારે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। એટલે કે પહેલા તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે અને એના આધારે જ ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે ઉત્પાદક શ્રમ એટલે કે માનવી જે શ્રમિક તરીકે શ્રમ આપે છે પોતે મહેનત કરે છે કાર્ય કરે છે એના દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સાધનો એટલે કે જે પોતે મહેનત કરીને પોતે કાર્ય કરીને જે ભૌતિક સાધનો ઉત્પન્ન કરશે એટલે કે ઉત્પન્ન થયેલા આવા ભૌતિક સાધનો અને સંપત્તિ ભૌતિક સંપત્તિ ઉત્પાદન અને વપરાશ એટલે કે માનવી જે પણ પોતે મહેનત કરીને શ્રમ કરીને જે ભૌતિક સાધનો ઉત્પન્ન કરશે જેમાં ઓજારો શસ્ત્રો એ બધું આવી જાય બરાબર જે ભૌતિક સાધનો એટલે કે કેવા ભૌતિક સંપત્તિ ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિ એટલે કે જે સાધનો ઓજારો કે જેને આપણે જોઈ શકીએ છીએ અડી શકીએ છીએ એને ભૌતિક સંપત્તિ કહી શકાય। તો આવી ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે આવા ભૌતિક જે પણ સંપત્તિ ઉત્પન્ન થાય એના ઉત્પાદન એનું વપરાશ કરવું અને એનું વિનિમય કરવું એને લગતું શાસ્ત્ર એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર। તો આ થઈ એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે જેનામાં સંપત્તિનું શાસ્ત્ર આ શબ્દ પકડજો માત્ર સંપત્તિનું શાસ્ત્ર એ એડમ સ્મિથ અર્થશાસ્ત્રને ગણાવે છે। હવે સંપત્તિનું શાસ્ત્ર કઈ રીતે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદક શ્રમ એટલે કે જે શ્રમિક છે એ ઉત્પાદન કરશે કેવી રીતે ભૌતિક સાધનો ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના એટલે કે ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિઓ છે એના આધારે ઉત્પાદન કરશે શ્રમિક એનો વપરાશ કરશે અને એના આધારે એ સાધનોનો વિનિમય પણ કરશે અને એવા વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। તો આ થઈ એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા। બીજા ઘણા તત્વચિંતકો કે જે પશ્ચિમના દેશોના જે અર્થશાસ્ત્રીઓ છે એમણે પણ અર્થશાસ્ત્ર વિશે પોતાની જુદી જુદી વ્યાખ્યાઓ જુદા જુદા વિચારો મતો રજૂ કર્યા છે। તો એ પણ આપણે અત્યારે જોઈએ કે એડમ સ્મિથે જે સંપત્તિનું શાસ્ત્ર ગણાવ્યું એના આધારે બીજા તત્વચિંતકોએ પોતાના વિચારો અર્થશાસ્ત્રને લગતા રજૂ કર્યા છે। તો અહીંયા કને પોતાના જે આર્થિક વિચારો રજૂ કર્યા છે જેમાં પછી આવે છે માર્શલ જે એડમ સ્મિથે રજૂ કર્યું સંપત્તિનું શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર। તો એના પછી માર્શલે માર્શલે અર્થશાસ્ત્રને શું કીધું છે તો માર્શલ છે એનું નામ પૂરું નામ આલ્ફ્રેડ માર્શલ કે જેણે અર્થશાસ્ત્ર સંદર્ભે પોતાના વિચારો કેવી રીતે રજૂ કર્યા છે તો એના પુસ્તકમાં માર્શલે પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્ર માણસની રોજિંદા જીવનમાં જે માનવીના રોજિંદા જીવનમાં જીવનના આર્થિક વ્યવહારોનો
રોજિંદા જીવનના આર્થિક વ્યવહારો વ્યવહારોનો એટલે કે માનવીનો પોતાનો રોજિંદો જીવન એટલે કે દૈનિક પ્રવૃત્તિ એનામાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તો આ થઈ માર્શલ આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા હવે આ આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યાને સમજીએ કે જેમણે એમ કીધું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદા જીવનની રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે એટલે કે માનવીની જે પ્રવૃત્તિ છે રોજિંદા જીવનના રોજિંદા જિંદગીના જે આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે માર્શલ અને એના આધારે જે પણ રોજિંદા જીવનના જે આર્થિક વ્યવહારો છે એટલે કે જે દૈનિક પ્રવૃત્તિ છે જીવનમાં ચાલતી રોજે રોજની જે દૈનિક પ્રવૃત્તિ છે એનામાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ એટલે કે જે પણ દિવસની જે પણ આપણે પણ જે માનવી તરીકે આપણે પણ જે દૈનિક પ્રવૃત્તિ કરીએ રોજિંદા જીવનમાં એનામાં પણ જે આર્થિક વ્યવહારો છે આર્થિક વ્યવહારો એટલે કે પૈસાના લેતી દેતીના જે વ્યવહારો છે એને આર્થિક વ્યવહારો કહેવાય તો આવા આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તેમ જણાવે છે કોણ આલ્ફ્રેડ માર્શલ અને તેમના મતે અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે અહીંયા આલ્ફ્રેડ માર્શલે કલ્યાણલક્ષી શાસ્ત્ર કહ્યું છે અર્થશાસ્ત્રને બરાબર અર્થશાસ્ત્રને માર્શલે કલ્યાણલક્ષી શાસ્ત્ર કહ્યું છે જે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશની માનવીના સુખાકારી અને મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનો વિશ્લેષણ દર્શાવે છે માર્શલ તો અહીંયા કને અર્થશાસ્ત્રમાં શેને લગતી વાત છે કલ્યાણલક્ષી શાસ્ત્ર કહે છે અને એનામાં પણ માનવીના રોજિંદા જીવનની વાત આવેલી છે અને તે પણ કેનો અભ્યાસ કરે છે તો આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર અને એના આધારે જ આ કલ્યાણલક્ષી શાસ્ત્ર કઈ રીતે કે ભૌતિક ચીજ વસ્તુઓની વપરાશથી માનવી જે સુખાકારી મેળવવાની કેવી રીતે મેળવવી એનો પ્રયાસ કરે છે માનવી એટલે કે જે પણ એની પોતાની ભૌતિક ચીજ વસ્તુઓની મેળવવા માટે જે સુખાકારી મેળવવા માટે કેવી રીતે મેળવવી ભૌતિક ચીજ વસ્તુઓને સુખાકારી તેને કેવી રીતે એ ભૌતિક ચીજ વસ્તુઓનો આપણે જરૂરિયાત સંતોષવી એને એનો અહીંયા કને પ્રયાસ કરવામાં આવે છે એમ માર્શલ જણાવે છે તો અહીંયા માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા ત્યારબાદ આવે છે રોબિન્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જુદા જુદા તત્વચિંતકો કે જે પશ્ચિમના દેશોના અર્થશાસ્ત્રના સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે જેમાં રોબિન્સનના મતે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો રોબિન્સન શું જણાવે છે રોબિન્સન રોબિન્સન એમ કહે છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂક નો અભ્યાસ કરતું શાસ્ત્ર આ થઈ
રોબિન્સન ના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે રોબિન્સન એમ કહે છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો, એટલે કે પોતાની જે પણ જરૂરિયાત છે માનવીની એ, અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે કે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર. હવે અહીંયા માણસની પોતાની જરૂરિયાત, હવે ધારો કે માણસની પોતાની જરૂરિયાત, કોઈ એક સ્થળેથી બીજા સ્થળે માણસ દરેકે દરેક માનવી કામે જતો હોય તો અહીંયા કને માણસની જરૂરિયાત બાઇકથી એ સ્થળે પહોંચવાની હોય, જે નોકરીનું સ્થળ હોય ને રહેઠાણનું સ્થળ હોય ત્યાં એક ડિસ્ટન્સ આવે છે, એક અંતર આવે છે, તો ત્યારે માણસ પોતાની જરૂરિયાત એ અંતર સુધી નોકરીના સ્થળે પહોંચવા માટે, આ માત્ર એક ઉદાહરણ લઉં છું વ્યાખ્યા સમજાવવા માટે, કે માણસની પોતાની જરૂરિયાતો અને જે પણ એના વૈકલ્પિક ઉપયોગ ધરાવતા જે સાધનો છે એમાં વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ રોબિન્સનના મતે અર્થશાસ્ત્રમાં આવે છે. તો અહીંયા માણસ છે એ પોતે રહેઠાણના સ્થળથી નોકરીના સ્થળે જવા માટે એ કઈ રીતે પહોંચે છે, તો અહીંયા કને પોતાની જરૂરિયાત, એની પાસે ઉપયોગ, એની પાસે સાધનો કયા પ્રાપ્ય છે એના આધારે એ જરૂરિયાત સંતોષશે, કે એ બાઇકથી નોકરીના સ્થળે જાય છે, કે એ પગે ચાલીને નોકરીના સ્થળે જાય છે, કે એ સાયકલથી જાય છે, કે પછી એની પાસે મોટરકાર કે પછી અન્ય કોઈ વાહન છે. તો અહીંયા કને એ પોતાની જરૂરિયાત એક ઉદાહરણ લઈને અને પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, એટલે કે અગર પોતે બાઇકથી જતો હોય નોકરીથી તો અહીંયા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા અન્ય સાધનો, કે એ કદાચ બાઇકથી ન જાય તો એ કારથી પણ જઈ શકે, પગે પણ જઈ શકે, સાયકલથી પણ જઈ શકે, તો આવા વૈકલ્પિક સાધનોનો એ વચ્ચે, એ બધા વૈકલ્પિક સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, એટલે કે માનવી આવા વૈકલ્પિક સાધનોને કેવી રીતે મેળ બેસાડે છે, એટલે કે એ વૈકલ્પિક સાધનો આધારે તે પોતે કેવી રીતે પોતાની જરૂરિયાતને સંતોષે છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર, એની વર્તણૂકનો, એ માણસના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે રોબિન્સનના મતે અર્થશાસ્ત્ર. તો અહીંયા રોબિન્સને અર્થશાસ્ત્રમાં માણસની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક સાધનોનો મેળ બેસાડવાની વાત કરી છે. તો અહીંયા રોબિન્સન છે એ એમ કહે છે કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, બરાબર, તેથી એ વારંવાર ઉદ્ભવે છે, વળી તે વારંવાર પણ ઉદ્ભવતી હોય. એક માણસની પાસે સાયકલ છે તો એને બાઇકની જરૂરિયાત ઉદ્ભવે છે અને એને બાઇકની જરૂરિયાત થાય છે, ફરી પાછું એની પાસે બાઇક આવી ગઈ તો એને થોડાક સમય પછી એની જરૂરિયાતમાં વધારો થશે, એની ફરી પાછી ઈચ્છા વધશે, એને એમ થાય કે મોટર કાર હોય તો વધારે સારું. તો એની માનવીની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, તો અહીંયા આવી વારંવાર ઉદ્ભવતી એવી એની જરૂરિયાતો ગણાઈ શકાય છે. અને એનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના જે સાધનો છે એ કેવા છે, મર્યાદિત છે. એની પાસે જરૂરિયાતો અમર્યાદિત છે પણ એ બધે બધા શું એ સાધનો એ ખરીદી નહીં શકે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે. તો અહીંયા એ સાધનો છે એ કેવા છે, મર્યાદિત છે, જરૂરિયાતો અમર્યાદિત, પણ એની પાસે જે ઉપયોગમાં લેશે સાધન એ સાધન છે એની પાસે મર્યાદિત છે અને એ પણ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. અને એના આધારે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ, અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોને કેવી રીતે મેળ બેસાડવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, એની અહીંયા કને માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષવાનું અહીંયા માર્ગદર્શન આપેલું છે. તો આ રોબિન્સને જરૂરિયાતોનું વૈકલ્પિક સાધનો દ્વારા કેવી રીતે મેળ બેસાડવું તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આ થયા અર્થશાસ્ત્રી રોબિન્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે એના પછી આવે છે સેમ્યુઅલસન. તો સેમ્યુઅલસન શું જણાવે છે અર્થશાસ્ત્રના મતે, સેમ્યુઅલસન અર્થશાસ્ત્રના અર્થશાસ્ત્ર એમના મતે અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે,
કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાની અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે, જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે અને તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સમાજ પોતાની જે પણ જરૂરિયાતવાળા સાધનો છે એને કેવી રીતે અગત્યના જરૂરિયાતોવાળા સાધનોનું કેવી રીતે ઉત્પાદન કરવું અને કેવી રીતે એનો વપરાશ કરવો, વહેંચવું એટલે કે વપરાશ કરવો તેનું અભ્યાસ કરે છે સેમ્યુઅલસન. તો સેમ્યુઅલસનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતો નું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે તો આ થઈ સેમ્યુઅલસનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. જો મેં તમને પહેલાં જ કીધું હતું કે અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ શબ્દે શબ્દ એને એ આવવું જોઈએ, કેમ કે જો વ્યાખ્યા છે એ કોઈકે આપેલી પોતાના વિચારો રજૂ કર્યા છે તો એનામાં આપણે જરાય બાંધ છોડ હાલશે નહીં. તો વ્યાખ્યામાં જે પણ આવશે શબ્દે શબ્દ એને એ આવવા જોઈએ. તો અહીંયા સેમ્યુઅલસન એમ કહે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. આ સેમ્યુઅલસને આપેલી વ્યાખ્યા. 1947માં સેમ્યુઅલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રે મહત્ત્વનું સ્થાન આપે છે. આ રીતે સેમ્યુઅલસનની જે વ્યાખ્યા છે જેમાં સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરવું અને તેના જુદા જુદા લોકો વચ્ચે વહેંચવું એનો અભ્યાસ કરવો અર્થશાસ્ત્રમાં એને વ્યાખ્યા સેમ્યુઅલસન રજૂ કરે છે. હવે એ વ્યાખ્યાને આપણે સમજીએ કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો એટલે કે જે પણ સમાજ પાસે ખૂટતા સાધનો છે એવા અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતો, જે પણ માનવીના જીવનની અગત્યની જરૂરિયાતો છે એનું ઉત્પાદન કરે છે સમાજ અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. એટલે કે અછતવાળા સાધનો પણ કેવા સાધનો? અછતવાળા સાધનો કે જે હાલ ખૂબ જ ઓછો જથ્થો ધરાવતા સાધનો છે, તો એવા સાધનો દ્વારા અગત્યની જે પણ જરૂરિયાતો છે એને ઉત્પાદન કરવું કે જે આવા સાધનો દ્વારા જે હાલ પ્રાથમિક જરૂરિયાતો છે સમાજની એનું ઉત્પાદન કરવું અને એ જરૂરિયાતોનું ઉત્પાદન કર્યા બાદ એવી વસ્તુઓનું, જરૂરિયાતવાળી વસ્તુઓનું ઉત્પાદન કર્યા બાદ જુદા જુદા લોકો વચ્ચે વહેંચવું તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આ થઈ સેમ્યુઅલસનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો અહીંયા આપણે ભારતીય તત્વચિંતનમાં કૌટિલ્યએ આપેલી વ્યાખ્યા અને પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને એના વિકાસમાં પણ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા વિશે આપણે ચર્ચા કરી અને હવે આપણે આ બધા જ અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાને આધારે આપણે હોમવર્ક
આજે લેવાનું થાય છે. તો હોમવર્કમાં પણ આ બધા જ અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા આપણે દેવશું, તો તમારી વ્યાખ્યા પણ પાકી થાય અને એના આધારે આપણે એક એક બે બે માર્ક્સમાં આ બધી વ્યાખ્યાઓ પૂછાતી હોય કે અર્થશાસ્ત્રના ભારતીય ચિંતનની સમજૂતી, તો એ બધું આપણે આવડી જાય. તો અહીંયા હોમવર્કમાં પહેલું અર્થશાસ્ત્ર એટલે શું, બીજું કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખો, ત્રીજો પ્રશ્ન રોબિન્સન સેમ્યુઅલસન એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખો, માત્ર વ્યાખ્યા લખવાની છે. કોણે કોણે કે રોબિન્સન સેમ્યુઅલસન એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખવાની છે. હવે આપણે નવા ટોપિકથી આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી આ આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી સ્વામિનારાયણ.